અકસ્માત નોતરતી બ્લેક ફિલ્મ. ખુલ્લેઆમ ચાલી રહ્યો છે બ્લેક ફિલ્મ નો બિઝનેસ. આ બે દ્રશ્યો જુઓ જેના પરથી જ આજે બ્લેક ફિલ્મ નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પહેલી તસવીર છે 16 વર્ષીય કિશોરી દિયા પ્રજાપતિની અને બીજી તસવીર છે તેનો ભોગ લેનાર કારની, જેના કાચ પર બ્લેક ફિલ્મ લાગેલી છે. દિયાનો અકસ્માત અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં ગત 31 તારીખે થયો હતો અને આ અકસ્માત પછી ગાડી ઉપર લગાડવામાં આવતી બ્લેક ફિલ્મ નો મુદ્દો ઉઠ્યો છે. કારણ કે અકસ્માત કરનાર કારમાં પણ બ્લેક ફિલ્મ લાગેલી છે, તેવામાં શહેરમાં વિવિધ જગ્યા ઉપર રિયાલિટી ચેક કર્યું તો અસંખ્ય કારમાં બ્લેક ફિલ્મ લાગેલી જોવા મળી. તમે દિવસે ચલાવો તો ઠીક છે, તો મુશ્કેલી પડે, પણ રાત્રે નાઇટ ડ્રાઇવિંગમાં પણ બ્લેક ફિલ્મમાં અમુક લોકો વિન્ડશીલ્ડમાં આગળના મેઇન ગ્લાસમાં પણ બ્લેક ફિલ્મ લગાવે છે, જે બિલકુલ યોગ્ય નથી, જેનાથી એક્સિડન્ટ થવાના ચાન્સીસ, વિઝિબિલિટી બંધ થઈ જાય. એટલે બ્લેક ફિલ્મ આઈ થિંક સો કે ના જ લગાવવી જોઈએ. કારમાં બ્લેક ફિલ્મ લોકો કેમ લગાડે છે? આવો સવાલ ઘણા લોકોને થતો હશે. તો આપને જણાવી દઈએ કે કાર ચાલક સામાન્ય રીતે બ્લેક ફિલ્મ ગરમી અને તડકાથી બચવા અથવા તો ગેરકાયદે કામ કરવા માટે લગાવતા હોય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે નિર્ભયા કેસ બાદ કોઈ પણ વાહનમાં ફિલ્મ ન લગાડવાનો નિયમ છે. માત્ર ગ્લાસના મેન્યુફેક્ચર સ્ટાન્ડર્ડની વિઝ્યુલેશન 70% ફ્રન્ટ અને સાઇડમાં 50% માન્ય છે. તે સિવાય તમે કોઈ પણ અપ્લાય કરી શકતા નથી, પરંતુ 2 નંબરના ધંધા કરનારા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અથવા તો મોટા મા બાપના નબીરાઓ નશો કરવા માટે આવી બ્લેક ફિલ્મ લગાડે છે અને તંત્ર જાણવા છતાં બધું જોયા કરે છે. ઘણી બધી વસ્તુઓ જ્યારે ઓનલાઈન થઈ ગઈ હોય તો ગવર્મેન્ટ તરફથી દર મહિને એક ટીમ બનાવવી જોઈએ, જેની અંદર આરટીઓ ઇન્સ્પેક્ટર હોય, ટ્રાફિક પોલીસ હોય અને સ્થાનિક પોલીસ પણ હોય. 3 પ્રકારની ટીમ બનાવીને દર મહિને આનું આ સબ્જેક્ટ પૂરતું ચેકિંગ કરવું જોઈએ. કારણ કે ઢગલાબંધ આવી ફિલ્મો લગાવીને ફરતા હોય છે તો ઘણી વખતે આતંકવાદી પ્રવૃત્તિ અંદર ચાલતી હોય તો પણ ખબર ના પડે. બીજી વસ્તુ કે ઘણી વખતે ઘણા મા બાપો બાળકોને અંદર ભૂલી જતા હોય છે અને ઓટોમેટિક લોક કરીને કોઈ બી મોલમાં કામગીરી કરવા જતા રહેતા હોય છે ખરીદી કરવા. તો જો બ્લુ ફિલ્મ હોય તો આજુબાજુથી જે પબ્લિક છે એ બી જોઈ શકે કે અંદર બાળક ફસાયું છે તો એને બહાર બી કાઢી શકે, તો કોઈ બાળકનો મૃત્યુનો બનાવ ના બને. એટલે કડક ચેકિંગ કરવાની જરૂર છે. ઘણા લોકો આરટીઓ એપ્રુવ્ડના નામે ફિલ્મ લગાડીને ફરતા હોય છે, પરંતુ તે ગેરકાયદે હોય છે અને આ માટે દંડની જોગવાઈ પણ છે, પરંતુ ટ્રાફિક પોલીસ તોડપાણી કરવામાંથી ઉછી નથી આવતી, જેના કારણે શહેરોમાં બ્લેક ફિલ્મ લગાડીને કાર ચાલકો બેફામ રીતે ફરી રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે થોડો ભ્રષ્ટાચાર સાઈડમાં રાખી ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાડતા વાહન ચાલકો સામે પણ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે, જેથી કોઈનો જીવ બચી શકે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકી શકે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.